સ્નેચિંગ, બળાત્કાર અને હત્યાની ઘટના બનતી જ હોય છે અને આ તમામનો શિકાર સુરતના નિર્દોષ નાગરિકો બની રહ્યા છે. તો જોઈએ આજના દિવસમાં કેટલા ગુના બન્યા અને પોલીસે કેટલા ગુનાઓનો ઉકેલ લાવી આરોપીઓની ધરપકડ કરી. આરોપી નંબર 1 સુરતના પુણગામ વિસ્તારમાંથી પોલીસે 4 ઠગોને ઝડપીને તેની પાસેથી 2 કરોડની ડુપ્લિકેટ નોટ કબજે કરી હતી. પકડાયેલા ઠગો અસલી નોટ બતાવીને નકલી નોટના બંડલ પકડાવી દઈ ઠગાઈ કરે તે અગાઉ જ પોલીસે ચારેયને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના ગોયલ ઇન્ટરસિટીમાં રહેતો 55 વર્ષીય દલાલ રવિ પ્રકાશ માતાદીન ગુપ્તાને સલાબતપુરા પોલીસે ઠગાઈના ગુનામાં ઝડપી પાડ્યો છે. ગુનો નંબર 1 સુરતના સવેરા કોમ્પ્લેક્સથી ઉધના દરવાજા વચ્ચે જાહેર રોડ પર 2 અજાણ્યા ચોરી સમયે ફરિયાદી હિતેશ ભૂપતભાઈ વેકરિયાના ખિસ્સામાંથી મોબાઈલ ચોરી કરી પલાયન થઈ ગયા હતા, જેની જાણ ખટોદરા પોલીસ મથકમાં કરવામાં આવી હતી. ગુનો નંબર 2 રુસ્તમપુરાના સુરમાવાડમાં રહેતા પ્રેમ બહાદુર કલ્યાણસિંહ ખડકાની સાથે રિક્ષામાં અજાણ્યા ઈસમોનો ભેટો થઈ ગયો હતો. રિક્ષામાં સવાર અજાણ્યા ઈસમોએ પ્રેમ બહાદુરની નજર ચૂકવી ખિસ્સામાંથી મોબાઈલ પર હાથફેરો કર્યો હતો. ગુનો નંબર 3 સુરતના પંડોળથી આગળ મકબરા મસ્જિદ પાસે 2 દરવાજા જાહેર રોડ ઉપર ફરિયાદી બબલુ લાલ પ્રસાદ સરોજ ચાલતા પાર્લે પોઈન્ટ ખાતે આવેલ અંબાજી મંદિરના મંદિરે દર્શન કરવા જતા હતા. દરમિયાન ફરિયાદીની પાછળ 3 ઈસમો આવી પહોંચી મોબાઈલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ગુનો નંબર 5 ગોરધર રોડના રામચોક ખાતે રહેતા 28 વર્ષીય આશુતોષ રામનારાયણ ઘોષના મોબાઈલની થઈ ટફડણ છે. પાંડેસરાના સિદ્ધાર્થનગર કેના રોડ પાસે કોઈક અજાણ્યો ગઠિયો મોબાઈલની ચોરી કરી પલાયન થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ. ડિંડોલીના બેસ્તાન આવાસ ખાતે રહેતો રામસિંહ ગોલી નિશાળનો મોબાઈલ અજાણ્યો ઈસમ ચોરીને ફરાર થઈ જતા પોલીસને જાણ કરવામાં આવી. ગુનો નંબર 7 ભેસ્તાનના એસએમસી આવાસમાં રહેતો ગણેશ રામચંદ્ર દેશમુખને 3 અજાણ્યા ઈસમોએ નિશાન બનાવી રોકડ સહિત મોબાઈલની ચીલ ઝડપ કરી પલાયન થઈ ગયા હતા.